નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 કોર્સના વિષય નામના મૂળતત્વોમાં ભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. આ પાઘડીના મૂલ્યાંકનના ચેપ્ટરમાં આપણે અગાઉના લેક્ચરોમાં જે ભણ્યા છીએ એને પણ ક્રમિક વાંચતા રહેજો. આજે તમને યાદ અપાવું તો આ ચેપ્ટરની અંદર આપણે પાઘડીનો અર્થ, પાઘડીને અસર કરતા પરિબળો અને પાઘડી ગણવાની જુદી જુદી રીતો, એટલે કે પાઘડીનું મૂલ્યાંકન કરવાની જુદી જુદી રીતોનો આપણે અભ્યાસ અગાઉ કરેલો છે. હવે જે પાઘડીના મૂલ્યાંકનની જુદી જુદી ચાર રીત છે એમાંથી પહેલી સરેરાશ નફાની રીત, બીજી ભારિત સરેરાશ નફાની રીત, ત્રીજી અધિક નફાની રીત, એનો અભ્યાસ આપણે પૂરો કર્યો છે અગાઉના લેક્ચરમાં. આજે આપણે ચોથી રીત, પાઘડીના મૂલ્યાંકનની રીત નંબર 4, જેનું નામ છે નફાના મૂળીકરણની રીત. તો નફાના મૂળીકરણની રીતમાં તમારે દાખલો કઈ રીતે ગણવાનો છે, એમાં કયા સૂત્રનો ઉપયોગ આવશે અને બોર્ડ ઉપર દર્શાવેલ છે ધ્યાન આપજો. તમે અગાઉ જે અધિક નફાની પ્રત્યે પાઘડીનું મૂલ્યાંકન કરવાનો દાખલો જોયો એમાં પણ આ જ રીતે કોષ્ટક બનાવેલું હતું. તો મૂળીકરણની રીતમાં પણ ત્રણ કોલમ વાળું કોષ્ટક બનાવવું, ક્રમ, વિગત અને રકમ, બરાબર છે. ક્રમમાં તમે જે જે સ્ટેપ લખતા જાવ એટલે ક્રમ આપવાનો. નફાના મૂળીકરણની રીતમાં સૌથી પહેલા રોકાયેલી મૂડી લખવાની કોષ્ટકમાં. રોકાયેલી મૂડી દાખલામાં તૈયાર આપેલી હોય તો સીધી લખી નાખવાની, પણ તૈયાર આપેલી ન હોય તો માહિતીમાં તમને કુલ મિલકતો અને કુલ દેવાય આપવો, જેમાં તમારે તફાવત કાઢવાનો. કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરશો એટલે ધંધાની રોકાયેલી મૂડી આવશે, પહેલું સ્ટેપ, સ્ટેપ નંબર 2. પછી બીજા સ્ટેપે લખવાનું અપેક્ષિત વળતરનો દર, જે આપણને દાખલામાં ટકાવારી સ્વરૂપે આપેલો હોય છે તે રકમમાંથી લઈ અને સીધો અહીંયા દર્શાવવાનો છે. પછી સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં સરેરાશ નફો મેળવવો. સરેરાશ નફો મેળવવાનું સૂત્ર આપણે અગાઉ ઘણી વખત આવેલું છે. પેલી જ રીત છે સરેરાશ નફાની પ્રતિ, એ જ રીતે અહીંયા સરેરાશ નફો મેળવવાનો, જેમાં કુલ નફો ભાંગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો એટલે તમે અહીંયા જો રકમની અંદર આપણને જુદા જુદા 4 કે 5 વર્ષના જે નફા આપેલા હોય એનો સરવાળો કરીએ ને, એ નફાના સરવાળાને કહેવાય કુલ નફો. જે અહીંયા તમારે દર્શાવવાનું કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા આપણને જે આપી હોય એ, તો વર્ષની સંખ્યા ગણવાની અહીંયા આપેલી છે 1, 2, 3, 4 અને 5. તો આ 5 વર્ષની સંખ્યા તરીકે દર્શાવવાની છે. આ બંને કિંમતો મૂકવાથી મળશે સરેરાશ નફો. સરેરાશ નફો એ ત્રીજું સ્ટેપ છે. ચોથા સ્ટેપમાં આવશે મૂળીકૃત નફો મેળવવો. હવે મૂળીકૃત નફો મેળવવાનું સૂત્ર શું છે? સરેરાશ નફો મેળવવો એ ભાંગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તો અપેક્ષિત વળતરનો દર 12% હોય તો આપણે અહીંયા 12 લખવાના ગુણ્યા 100 કરશો એટલે ટકાવારી દૂર થઈ જાય, બરાબર. તો સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, એનું સાદું રૂપ આપશો એટલે આવશે મૂળીકૃત નફો. તો બે નફા મેળવવાના છે, સરેરાશ નફો મૂળીકૃત નફો, એ બંને મળે એટલે મેળવવાની શું પાઘડી. પાઘડી એ પાંચમું ને છેલ્લું સ્ટેપ છે. પાઘડી બરાબર મૂળીકૃત નફો જે તમે અહીંયા મેળવ્યો, મૂળીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી જે પેલા સ્ટેપમાં હોય તે, એની એની બાદબાકી કરવાથી જે મળશે એ પેઢીની પાઘડી થાય. અને કઈ રીતથી ગણવામાં આવી? તો કે નફાના મૂળીકરણની રીતે. હવે બીજી એક બાબત મિત્રો, આ દાખલાની અંદર અહીંયા જે સરેરાશ નફો છે એને બદલે ઘણી વખત રકમમાં સૂચના આવશે ભારિત સરેરાશ નફાના આધારે.
અને જો તમને વાયુ સરેરાશ નફો મેળવવાની સૂચના હોય તો તમારે રીત નંબર 2 ને યાદ કરવી, જેમાં તમે વાયુ સરેરાશ નફો કેવી રીતે મેળવતા હતા, આપેલી રકમને આ રીતે ઊભા કોલમમાં ગોઠવવાની આ નફાને, પછી બાજુમાં કોલમમાં આ લખતા હતા ભાર જે આપણે ક્રમ આપતા હતા આ રીતે, પછી આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા મેળવતા હતા ભારિત નફો. ઈ ભારિત નફો એનો સરવાળો અને ભારનો સરવાળો બંને સરવાળા લઈ અને આપણે ભારિત નફો ભાગ્યા ભાર એટલે આપણને મળશે ભારિત સરેરાશ નફો. પણ એ ક્યારે કરવાનું? જો દાખલામાં સૂચના હોય સીધે સીધું એમ કહીએ કે નફાના મૂડીકરણની રીતે પાઘડી મૂલ્યાંકન કરો તો કયો નફો મેળવવો? ભારી સરેરાશ નફાના આધારે ગણતરી કરો તો તમારે સરેરાશ નફાને બદલે ભારી સરેરાશ નફો મેળવવાનો રહેશે. હવે આપણે અહીંયા સૂત્રો આ રીતે 5 સ્ટેપમાં લીધા બાદ આપણે એક દાખલો અહીંયા બોર્ડ પર દર્શાવેલો છે, રકમ એના આધારે ગણતરી કરીએ. તો પેલા રકમ તરફ આવો. તમને રકમની અંદર એક માહિતી આપી છે, રોકાયેલી મૂડી 7,80,000, બીજી માહિતી એવી અપેક્ષિત વળતરનો દર 12%, ત્રીજી માહિતી એવી છેલ્લા 5 વર્ષનો નફો, એ 5 વર્ષમાં જોઈએ તો 12, 13, 14, 15 અને 16 એ 5 વર્ષનો નફો આવ્યો. આટલું આવ્યું. આને આધારે સરેરાશ નફો પણ મેળવી શકાય અને 8 માહિતી લઈ અને 22 સરેરાશ નફો પણ મેળવી શકાય. એમ તમને હમણાં સમજાય. હવે જે નફાની તમારે જરૂરિયાત હોય સરેરાશ more
0.33 તો 0.33 છે એટલે આપણે એ કઈ કાઉન્ટ કરતા નથી. આપણે પૂર્ણ આંકડો લઈશું 19,83,333 થાય મૂળીકૃત નફો. હવે મૂળીકૃત નફા બાદ છેલ્લું સ્ટેપ આવશે પાઘડી. આ પાઘડી ગણવાનું સૂત્ર છે મૂળીકૃત નફો એટલે કે 19,83,333 0.33 નથી લખતા માઇનસ રોકાયેલી મૂડી જે છે 7,80,000. આ બંને ની તમે બાદબાકી કરશો એટલે જવાબ મળશે 12,33,333. તો આ રીતે તમે જ્યારે ગણતરી કરશો ત્યારે તમને પાઘડી પ્રાપ્ત થશે. આ પાઘડી મેળવવાની જે રીત છે જેનું નામ છે નફાના મૂડીકરણની રીત, જેની અંદર 5 સ્ટેપ સુધીનો દાખલો થશે. 5 સ્ટેપમાં છેલ્લા સ્ટેપે આપણને પાઘડી પ્રાપ્ત થશે. ફરીથી એક વાત યાદ કરાવી દઉં કે ત્રીજા સ્ટેપમાં સરેરાશ નફો